ચક્ર હંમેશા ગતિશીલ રહે છે. અને જો આપણે નજીકથી જોઈએ તો દરેક ક્ષણ, દરેક મહિનો, દરેક વર્ષનું પોતાનું મહત્વ હોય છે. આ બ્રહ્માંડમાં કાળચક્રની ગતિના ફળ સ્વરૂપે જીવનમાં કેટલાક એવા વર્ષો, મહિનાઓ આવે છે જેમાં વ્યક્તિ સરળતાથી સફળતાની સીડી પર પહોંચી જાય છે. અને આ દિવસો અને મહિનાઓ જલ્દી જ તમારી નજીક આવી રહ્યા છે. કારણ કે વૈદિક કાળથી જ સ્વર્ગ કરતા પણ સુંદર આ દુનિયામાં આપણે બધા આવતીકાલની આશંકાઓથી ચિંતિત રહીએ છીએ. આપણે વિચારતા રહીએ છીએ કે આવતીકાલ આપણા માટે ફાયદાકારક રહેશે કે નુકસાનદાયક. ભવિષ્યમાં આપણે જે પણ પગલું લઈશું સાચું સાબિત થશે કે ખોટું. કોઈ પણ મહત્વનો નિર્ણય લેતા પહેલાં આપણા મગજમાં ઘણા પ્રશ્નો આવે છે. આપણને કોઈ એવા માધ્યમની જરૂર હોય છે જેના દ્વારા આપણે જે પણ નિર્ણય લઈએ તેની સમીક્ષા કરી શકીએ અને ભવિષ્યમાં તે આપણા માટે યોગ્ય રહેશે કે નહીં તે પણ જાણી શકીએ. એટલા માટે આજના વિડીયોમાં હું તમને દોહરા ગોચરની વૈદિક પદ્ધતિના આધારે માહિતી આપવા જઈ રહ્યો છું. કારણ કે દોહરા ગોચરની પદ્ધતિના આધારે આપણે સૂક્ષ્મથી સૂક્ષ્મ માહિતી સુધી પહોંચી શકીએ છીએ. 2024માં ગુરુ અને શનિ તમારા ત્રણ ભાવોને જાગૃત કરશે. કારણ કે તે બંને લાંબા ગાળાના ગ્રહો છે અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુ અને શનિ બંનેમાં રંગથી રાજા બનાવવાની તાકાત છે, ક્ષમતા છે. તો ચાલો જાણીએ કે વૃશ્ચિક રાશિના લોકોને કેવી રીતે ધનવાન બનાવે છે, સપનાઓ સાકાર કરી શકે છે. અને આ માહિતી હું 3 બિંદુઓમાં આપીશ. પહેલા બિંદુમાં જાન્યુઆરીથી એપ્રિલ 2024 કેવો રહેશે એની માહિતી. બીજા બિંદુમાં એપ્રિલ પછીનો સમય અને છેલ્લા અને અંતિમ બિંદુ ઉપર જે માહિતી હું આપવાનો છું એ ખરેખર અદ્ભુત હશે. કારણ કે તે જાણીને તમે તમારા ભવિષ્યને નિયંત્રિત કરવામાં સફળ થઈ શકો છો. વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં હું પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો ચાલો જાણીએ. વૈદિક પદ્ધતિ અનુસાર શનિ તમારી કુંડળીના 4th ભાવમાં બેઠા છે અને તેની પ્રથમ દ્રષ્ટિ તમારા 6th ભાવ પર થઈ રહી છે. ગુરુ પહેલેથી જ તમારા 6th ભાવમાં હાજર છે, એટલે કે ગુરુ અને શનિનો સંયોગ તમારા 6th ભાવને જાગૃત કરશે. દોહરા પદ્ધતિ અનુસાર તે ખૂબ જ પરિવર્તનકારી અને ફાયદાકારક સાબિત થાય છે. તમે તમારા પર શનિ અને ગુરુની સકારાત્મક અસર જોઈ શકશો. તમને કરિયર અને બિઝનેસમાં સારી સફળતા જોવા મળશે. તમે એપ્રિલ 2024 સુધી તમારા જીવનમાં ઘણા ફેરફારો જોશો. કારણ કે ગુરુ અને શનિ બંને તમારા ભાગ્યને બદલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તમારા કાકા કાકી અને મિત્રો સાથેના સંબંધો ફરી સુધરતા જોવા મળશે. કોઈ વાતને લઈને તમારા પર ખોટા આરોપ લગાવવામાં આવ્યા હતા, તમે જેલ જવાના આરે પહોંચી ગયા હતા, તો ત્યાં પણ શનિ સિદ્ધકારક સાબિત થશે. કારણ કે 6th ઘર જેલનું છે, બંધન યોગનું છે, તેથી તે તેમાં રાહત આપશે. જ્યારે તમારું 6th ઘર પ્રભાવિત થશે ત્યારે તમને તમારા પરિવારના વડીલો તરફથી સહકાર મળવાનું ચાલુ થશે. અથવા એવું પણ બની શકે છે કે તમને કોઈ મિલકત આપવામાં આવે, તમને વારસદાર બનાવવામાં આવે, અથવા તો એવી કોઈ વ્યક્તિની મદદ પણ મળી શકે જે તમારું જીવન બદલાવી નાખે, તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરી શકે. અથવા જે રીતે એક પિતા પોતાના બાળકનો હાથ પકડીને તેમને જીવનમાં દોરે છે, તેવી જ રીતે કોઈ તમારો હાથ પકડીને તમારી કારકિર્દીનું માર્ગદર્શન કરી શકે છે. કારણ કે ગુરુ એ પદ અને ધર્મના તો કારક છે, સાથે સાથે તે કરુણા, આવિષ્કાર અને દયાના કારક પણ માનવામાં આવે છે. જ્યારે 6th ઘર જાગૃત થાય છે ત્યારે જીવનમાં ભાવનાત્મક શાંતિ અને સુખ પણ આવે છે. મિત્રો, એક રીતે જોવામાં આવે તો 6th ઘર તમને પ્રેરિત કરે છે કે તમે પડકારોનો સામનો કરી શકો, તમારા માર્ગમાં આવતા અવરોધોને દૂર કરી શકો અને સાથે જ તમે તમારા જીવનમાંથી અનિશ્ચિતતાને પણ દૂર કરી શકો. અને આ જ પ્રયાસો હવે સફળ થશે. તમે તમારા શત્રુઓ પર વિજય મેળવશો, તમારા પ્રતિસ્પર્ધોને હરાવી શકશો. અને આમ પણ 6th ભાવમાં ગુરુ તમને પ્રતિસ્પર્ધામાં વિજય અપાવે છે. દુશ્મનની તાકાત ઘટાડે છે, દુશ્મનની ટુકડીમાં અરાજકતા સર્જે છે. જો તમે કોઈ મોટી કંપની અથવા વ્યવસાય ચલાવતા હો તો તમે તમારા પ્રતિસ્પર્ધીઓને હરાવવામાં 100% સફળ થશો. કારણ કે ગ્રહોના દોહરા પ્રભાવથી આવું થાય છે. અને આ જોશો
મિત્રો, ત્રીજા બિંદુની હું જે વાત કરવા જઈ રહ્યો છું તે તમારા જીવન માટે અદ્ભુત રહેશે, પરંતુ તે પહેલા બીજા બિંદુનું વાત કરીએ તો શનિની સાતમી પૂર્ણ દ્રષ્ટિ તમારા કર્મભાવ પર થઈ રહી છે અને ગુરુની પાંચમી દ્રષ્ટિ પણ ત્યાં જ થઈ રહી છે. આ બંનેની અસર દ્રષ્ટિ તમારા કર્મભાવને જાગૃત કરી દેશે, તેમના ફળને મજબૂત કરી દેશે. જો તમે ઘણા વર્ષો કે મહિનાઓથી કોઈ જગ્યાએ રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા હતા, અથવા તમારું સ્વપ્ન હતું કે તમારો પોતાનો વ્યવસાય હોય, તમારી પોતાની કંપની હોય, તમારા પોતાના કર્મચારીઓ હોય જે તમારે ત્યાં કામ કરે અને તમે તેને પગાર ચૂકવીને તેમની સેવા કરી શકો, તો આવું સ્વપ્ન ન ફક્ત સાકાર થશે પણ આ સમય દરમિયાન રોકાણથી પણ તમને ઘણો બધો નફો મળી શકે છે, જોવા મળશે. અને આમ પણ દસમા ભાવના કારક સૂર્ય છે, જે નોકરીના પણ દાતા છે, તે તમારા માટે નોકરીની સુંદર તકો ઊભી કરશે, વિદ્યાર્થીઓને સફળતા અપાવશે, તેમની બેરોજગારીઓ દૂર કરશે, રોજગાર મેળવવાની તકો આપશે. તમને એવું પણ લાગશે કે 2024માં તમારા જીવનમાં કે તમારી નોકરીમાં અથવા તમારા વ્યવસાયમાં તમને જે પ્રકારનું ધ્યાન, જે પ્રકારનો લાભ, જે પ્રકારનું માન મળવું જોઈએ તે તમને હવે મળી રહ્યું છે. તમને ખાનગી ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રથી લાભ મળશે, તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, તમારા પ્રોજેક્ટ સમયસર પૂરા થશે. જો તમે ઘરથી દૂર કામ કરો છો તો વિદેશમાં પણ સુખ અને સમૃદ્ધિની તકો આપશે. અચાનક નાણાકીય લાભની સ્થિતિ ઉત્પન્ન થશે, જમીન મિલકત કે શેરબજાર સંબંધિત લાભ મળશે, તમારી કંપનીને મોટા ઓર્ડર મળવા લાગશે. જો તમે કાર્યક્ષેત્રમાં ભાગીદારી કરો છો તો તેનું પણ લાભ મળવા લાગે છે. મિત્રો, હું તમને વારંવાર કહું છું કે કુંડળીમાં એવા દુર્યોગો છે જે તમારી ભરપૂર મહેનતને વ્યર્થ કરી નાખે છે, એટલા માટે કુંડળીને જુઓ, જાણો, કારણ કે એવા યોગો પણ હોય છે જે તમને સફળતા મેળવવામાં મદદ પણ કરે છે અને નિષ્ફળતા પણ આપે છે. મિત્રો, મેં વિડીયોની શરૂઆતમાં જ કહ્યું હતું કે ત્રીજું બિંદુ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. 1 મે 2024ના રોજ ગુરુ તેના છઠ્ઠા ભાવને છોડીને સાતમા ભાવમાં પહોંચશે, કે તરત જ તેની પૂર્ણ દ્રષ્ટિ તમારા દેહભાવ પર પડશે અને શનિની પૂર્ણ દ્રષ્ટિ પહેલેથી ત્યાં પડી રહી છે. તેથી આ સમયથી તમારા જીવનમાં પરિવર્તનનો એક મોટો તબક્કો શરૂ થશે. મકાન કે વાહન ખરીદવાની ઈચ્છા હોય તો તે પણ પૂરી થશે. સમાજમાં તમને માન સન્માન મળશે. તમે જે આવકથી ગુજરાન ચલાવી રહ્યા છો તે સિવાય પણ આવકના નવા સ્ત્રોત ખુલશે. સંતાન ઈચ્છુક લોકોને સારા સમાચાર મળશે. તમારા શરીરની તાકાત વધશે, તમારી કાર્ય કરવાની શક્તિ વધશે, તમારામાં યોગ્યતા, ક્ષમતા અને શક્તિનો સંચાર થશે. તમે તમારા વિવેકી સ્વભાવથી ઘણા સોદાઓ સરળતાથી કરી શકશો. તમને વિદેશ જવાની તક મળશે અથવા તમને વિદેશમાં કોઈ પ્રકારનો લાભ પણ મળી શકશે. આ સિવાય જો તમે આવા સુંદર પ્રેમથી ભરપૂર જીવન જીવવા માટે કોઈનો સહારો ઈચ્છો છો, નજીકની કોઈ એવી વ્યક્તિ ઈચ્છો છો જે તમારા ઘરને સ્વર્ગ બનાવી શકે, તો તે પણ શક્ય બનશે. પ્રેમ તેમજ લગ્નના યોગ બને છે. પ્રેમ તમારા જીવનને નવી દિશા તરફ લઈ જશે. તેનો અર્થ એ છે કે શનિ અને ગુરુનો બેવડો પ્રભાવ 2024માં તમારા જીવનમાં ખૂબ જ બારીકીથી ફેરફાર કરી શકે છે. તમારે ફક્ત થોડો પ્રયત્ન કરવો પડશે, મહેનત કરવી પડશે અને સકારાત્મક ભૂમિકા નિભાવવી પડશે. બસ આટલું જ. જય ગુરુદત્ત, જય ગિરનારી.